Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm... તો કેમ છો દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અનુરાજ વ્લોગની ચેનલમાં. તો હું દર ફેર જેમ કહું છું, મળીશું નવી જગ્યાએ નવા ટેસ્ટ સાથે. તો આજે આપણે આવ્યા છે કાયરાસ કેફે. એ કંઈક યુનિક વસ્તુ રાખે છે, વસ્તુમાં પીઝા, બર્ગર, સેન્ડવિચ, વડાપાઉં, મેગી, ફ્રેન્ચ ફ્રાઈઝ, કોફી અને સ્નેક્સ. જો એના લોકેશનની વાત કરીએ તો નિકોલમાં આવેલું છે, ગુરુકુળ સર્કલની બાજુમાં જ રજવાડી ગાર્ડન રેસ્ટોરન્ટ છે. ત્યાં જ બાજુમાં જસ્ટ જે ફ્લેટ આવેલા છે એના નીચે જે ફર્સ્ટ નંબરની દુકાન છે. તો એમના ઓનર જોડે જઈશું, કઈ ટાઈપનું કસ્ટમરને ક્વોન્ટિટી, ક્વોલિટી અને સર્વિસ પ્રોવાઈડ કરે છે. ચાલો તો મારી ચેનલમાં બન્યા રહેજો. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો. તો ચાલો જઈએ. કાયરાસ કેફીના ઓનર જસ્ટ આપણા બાજુમાં ઊભા છે. હસબેન્ડ છે ને એમના વાઈફ છે, બંને એ પોતે જઈનું કેફે ચલાવે છે. તો એમને કસ્ટમરને કઈ રીતે ક્વોન્ટિટી, ક્વોલિટી અને સર્વિસ પ્રોવાઈડ કરે છે, તો સૌ પ્રથમ તો હું એમનું નામ પૂછીશ. સર આપનું નામ? મારું નામ રોહન સરવૈયા અને મારી વાઈફ છે નિકિતા સરવૈયા. ઓકે, થેન્ક યુ સર. અને અહીંનું આ કદાચ વિડીયો જોઈને અમારા જે દર્શક મિત્રો છે અહીંયા આવવા માંગે, તો અહીંનું તમારું લોકેશન થોડું બતાવી દેજો. એક્ચ્યુઅલી નિકોલમાં ગુરુકુલ સર્કલ છે. ગુરુકુલ સર્કલમાં આદર્શ હેરિટેજ કરીને એક બિલ્ડિંગ છે, બરોબર છે, નીચે છે અને રજવાડી રેસ્ટોરન્ટની બાજુમાં છે, શોપ નંબર 1 ગુરુકુળ સર્કલ રજવાડી, જે ગાર્ડન પાર્ટી પ્લોટ છે એની બાજુમાં જ છે આપણું, 1 નંબરની દુકાનમાં છે. હવે અહીંનું ટાઈમિંગ તમારે સ્ટાર્ટઅપ કે એટલે કે અહીંયાનું તમે સ્ટાર્ટઅપ કેટલા વાગ્યાથી કેટલા વાગે સાંજે સ્ટાર્ટઅપ હોય છે તમારે? સવારે 11 વાગ્યાથી રાતે 12-1 વાગ્યા સુધી છે, જેવી રીતના કસ્ટમરની રિક્વાયરમેન્ટ. સવારના 11 થી રાતના 12 વાગ્યા સુધી, પછી કસ્ટમરની રિક્વાયરમેન્ટ ઉપર. હવે અહીંયા તમે કેફે સ્ટાર્ટઅપ કર્યા, તમારે કેટલો ટાઈમ થયો છે? 8-9 દિવસ જેવું થયું છે, પણ રિસ્પોન્સ બહુ સારો છે. કસ્ટમર રિપીટ થયા છે? કસ્ટમર ઘણા બધા રિપીટ થયા છે. અચ્છા, હવે તમે બીજું એક સવાલ પૂછું કે તમે કાયરાસ કેફીમાં તમે કઈ કઈ વસ્તુ તમે કસ્ટમરને પ્રોવાઈડ કરો છો? ટોટલી બધી પીઝા છે, બર્ગર, સેન્ડવિચ છે, દાબેલી, વડાપાઉં અને અમારી સ્પેશિયલ આઈટમ પણ છે કે જેમાં ચીઝ રોલ ને એવું ઘણું બધું સ્પેશિયલ અમે બનાવીએ છીએ. બરોબર, ઘણી બધી એવી પ્રોડક્ટ છે. હવે એમાં તમને એક છેલ્લો સવાલ પૂછું કે કસ્ટમરને તમે ક્વોલિટી ને ક્વોન્ટિટી, કસ્ટમર બીજી વખત રિપીટ થાય એના માટે તમે કઈ રીતનું આપણે ઇન્ગ્રીડિયન્ટ ને બધું પ્રોવાઈડ કરો છો તમે? એકચ્યુઅલી બધું મોસ્ટલી હોમમેડ જ મસાલામાંથી તૈયાર કરીએ છીએ, અને મેઇન તો એ જ છે કે કસ્ટમર રિપીટ થાય અને ક્વોલિટી સારી આપવી. મેઇન તો ક્વોલિટી પર ફોકસ વધારે છે અમારો. ઘરની ગૃહિણી બનાવે એટલે વસ્તુ સારી જ બને, એટલે કસ્ટમર રિપીટ. બધું અહીંયા લાઈવ જ બનાવીએ, બધું લાઈવ જ બનાવીએ, લાઈવ જ કસ્ટમરની સામે જ બધું બનાવવાનું. ઓકે, કસ્ટમર આવશે તો લાઈવ જ બધું બનાવશે. થોડીક માંગ લાગશે કસ્ટમરને, પણ સારું એને ખાવા મળશે. રાહ જોવી પડશે, પણ એને ખાવા સારું મળશે. તો હવે એમના અંદર આપણે જોઈશું 2-3 રેસીપી પણ આપણને જો બતાવે બનાવતા તો આપણે બતાવીશું. તો બન્યા રહેજો મારી ચેનલમાં. થેન્ક યુ. આજે હું બનાવીશ અહીંયા કાયરા સ્પેશિયલ બર્ગર, જે અહીંયા બહુ ડિમાન્ડેબલ છે, જેનો લુક જોઈને બધા આવે છે અહીંયા. તો બન માટે પેલા બટર લગાવીશું એમાં. એમાં માયો આવશે, બર્ગરનું સ્પેશિયલ માયો છે. હવે તેમાં બધા વેજીટેબલ્સ આવશે. અત્યારે લોકો હેલ્ધી વધારે પ્રિપેર કરે છે, તો મેં એના માટે થઈને વેજીટેબલ એમાં વધારે હું એડ કરું છું, જેમાં ઓનિયન આવશે. ટોમેટો આવશે,
બીટ કોઈ યુઝ કરતું નથી, બટ હું યુઝ કરું છું, જેના લીધે ટેસ્ટ એનો બહુ સારો આવે છે. કેપ્સિકમ લગાવીશ, કુકુંબર છે. કેબેજ કરીશ. ચાટ મસાલો છે. ઓકે, હવે ટીકીને ફ્રાય થાય છે એટલે એ લગાવીશ. હવે જે બર્ગર ટીકી છે મકેન્સની એ લગાવીશ. એના ઉપર લિક્વિડ ચીઝ આવશે. યુનિક રેસીપી અને યુનિક ફોટોઝ જોવા માટે તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે એ પણ તમે ફોલો કરી શકો છો, જે કાયરા કેફે કરીને ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે. Can't hide.
પેરાઇઝ કેફીના ઓનર જસ્ટ આપણા બાજુમાં જ બેઠા છે. સૌ પ્રથમ તો આમણે આપણા માટે 3-4 વાનગી આપણા માટે તૈયાર કરી છે, બહુ સરસ છે. પ્રથમ તો એમનું નામ પૂછીશ. મેમ, આપનું નામ? દર્શક મિત્રો ને બતાવી દેજો ને. મેં આજે બનાવ્યું છે કાયરા સ્પેશિયલ બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, ઓરિયો શેક છે, અને અમારી સ્પેશિયાલિટી છે સ્પ્રિંગ રોલ. હવે વાત કરીએ બર્ગરની, તો બર્ગરમાં અત્યારે મેં વેજીટેબલ યુઝ કર્યા છે, જે બધા અત્યારે હેલ્ધી ફૂડને બધા બહુ ઓપોર્ચ્યુનિટી આપે છે, તો મેં એના માટે થઈને વેજીટેબલ વધારે યુઝ કર્યા છે. બટર લગાવ્યું છે, માયો લગાવ્યું છે, તંદૂરી માયો છે, મકાઈની આલુ ટિક્કી લગાવી છે, વેજીટેબલ્સ બધા છે, ચીઝ કર્યું છે, અને પછી ઉપર મેં ફ્રેન્ચ ફ્રાઈઝથી એને ડેકોરેટ કર્યું છે. પછી આ તો રેગ્યુલર પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ છે. પછી આ ઓરિયો શેક મેં બનાવ્યો છે. ઓરિયો શેકમાં મેં અમૂલ મિલ્ક, વેનિલા આઈસક્રીમ છે, ચોકલેટ સિરપ છે, જેન ઓરિયો શેક, ઓરિયો બિસ્કિટ છે, એ બધું મેં યુઝ કરીને એક શેક બનાવ્યો છે. પછી આ છે જે અમારી સ્પેશિયાલિટી છે, જે સ્પ્રિંગ રોલ છે. સ્પ્રિંગ રોલમાં મેં મેંદાની સીટ લીધી છે અને એના ઉપર બધું વેજીટેબલ અને નૂડલ્સને એડ કરીને એક ચાઇનીઝ ક્યુઝન તરીકે મેં રેડી કર્યું છે. એને ઘણી સારી વસ્તુ પ્રોવાઈડ કરી છે. જો ભાવની વાત કરીએ તો વસ્તુ સારી ખાવી હોય તો કદાચ ભાવ થોડો હોય, ક્વોન્ટિટી ક્વોલિટી ખૂબ જ સારી છે, સર્વિસ પણ સારી છે. તો જો તમે નિકોલમાં અહીંયાથી જતા હો કે આવતા હો ગમે ત્યારે, તો તમારે જે ગુરુકુળ સર્કલ આવેલું છે, જ્યાં જસ્ટ બાજુમાં જે પાર્ટી પ્લોટ છે, રજવાડી પાર્ટી પ્લોટ છે, એની જસ્ટ બાજુમાં જે ફ્લેટ આવેલા છે એને ફર્સ્ટ દુકાન નંબર છે, તો એક વખત મુલાકાત લેજો. તો જો આવા નવા વિડીયો તમારે નવા જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક અને શેર કરજો. તો મળીશું નવી જગ્યાએ નવા ટેસ્ટ સાથે. થેન્ક યુ.